તો જય શ્રી રામ, જય માતાજી એન મહાદેવ. તો હું છું જયદીપ વઘેલ અને સ્વાગત છે અમારી જયદીપ વ્લોગ ચેનલમાં. તો આજનો વ્લોગ આપણે રામ વનનો છે, તો ચાલો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો અમે એક ચકલીનો જીવ બચાવ્યો, તો રીતનું કંઈક ચકલીને બચવું છે. એકદમ માસૂમ બચ્ચું ચકલીનું. તો ફ્રેન્ડ્સ, તો આ છે રામવનનો રસ્તો, તો ચાલો આ રસ્તા આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, તો આવી ગયું છે આપણે રામવન. મજા આવ્યા. તો ચાલો આપણે ગેટની અંદર એન્ટર કરીએ. પાર્કને અંદર જતાં જ અમે ભગવાન શ્રી રામના દર્શન કર્યા. તો આ રીતની કંઈક છે ભગવાન શ્રી રામની વિશાળ મૂર્તિ. અને ફ્રેન્ડ્સ, ભગવાન શ્રી રામને પણ 14 વર્ષનો વનવાસ કર્યો છે. તો અને ફ્રેન્ડ્સ, તમને રામાયણના અલગ અલગ મૂર્તિ જોવા મળશે ભગવાન શ્રી રામની. અને ફ્રેન્ડ્સ, આ જુઓ ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ પાણી ભરીને જાય છે. તો આ રીતે તમને અલગ અલગ ભગવાન શ્રી રામના દર્શન થશે. અને ફ્રેન્ડ્સ, આ છે ભગવાન શ્રી રામની ચરણ પાદુકા. ફ્રેન્ડ્સ, આ છે પંચવટી વન. માતા સીતાને હરણ જોયું હતું સોનેરી રંગનું, ત્યાર પછી માતા સીતાએ જીદ કરી કે મારે આ હરણ જોઈ છે. ત્યાર પછી માતા સીતાનું હરણ થયું, સીતા માએ લક્ષ્મણ રેખા પાર કરી. તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે દર્શન કરવાના છે શ્રી હનુમાન દાદાના. ફ્રેન્ડ્સ, તો આવી ગયું રામ સેતુ. અને ફ્રેન્ડ્સ, રામ સેતુ બાંધીને મહાવિશાળ દરિયાને પાર કર્યો, પછી રાવણની લંકામાં ગયા. We'll be right back.
ફ્રેન્ડ્સ, તો આવી ગયો અમારો જટાયુ ગેત. તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે પાર્કની બહાર જવાનું છે. ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે પાર્કની બહાર જવી. અને બહાર જતાં તમે જોયું શ્રી રામદેવ પીરની ધજા, અને અહીંયા કિશન ગૌશાળા આવેલી છે. શ્રી રામ વનની બાજુમાં છે કિશન ગૌશાળા. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ અમારો પૂરો વ્લોગ જોવા માટે. ફ્રેન્ડ્સ, અને આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ જય દીપ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી રામ.